ત્યાર પછી સ્વામી કહે છે કે હવે એક બીજી કથા તમારા પ્રત્યે કહું છું, જીવુબાઈનું આખ્યાન તમારા પ્રત્યે કહું છું. સુણો નારાવાળી શ્રાવણે એકયાનું પાયા ખ્યાન, આવે ખુમારી અંતરે સૌ સાંભળજો સાવધાન. સ્વામી સાંભળવા માટે સાવધાન કરે છે, સૌ સાંભળજો સાવધાન થઈને. સાવધાન થઈને સાંભળશો તો અંતરમાં ખુમારી આવશે. મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન્ન, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમ માં જેના મન્ન. જે દીના મહારાજ મળ્યા ટળિયા તે દીના વિકાર, અંતરમાં અણગામ તો થયો સરવે સંસાર. માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય ભાવ, ભજ્યા શ્રી ભગવાનને તજી અન્યાયુ છાવ. મોટા હરિજન ભગવાનના ભક્ત જેના તપ પરાયણ તન, ભગવાનને રાજી કરવા માટે તપ કરે, જે દિવસતા મૂર્તિમાન જાણે આ વૈરાગ્ય હોય ને, એ વૈરાગ્યની મૂર્તિ જેના નિયમબદ્ધ આકરણ, અને જે દિવસના મહારાજ મળ્યા ત્યાર દિવસ એના જે મનના જે વિકારો છે એ બધા ટળી ગયા. ગોપીઓએ કહ્યું ને ભાગવતમાં, ભગવાનને કહ્યું કે જ્યારથી, હે કૃષ્ણ તમે જ્યારથી અમને મળ્યા છો ને ત્યારથી અમારા અમને આ સંસારના સુખ છે એ હરામ થઈ ગયા છે. હે ભગવાન મળ્યા પછી આ સંસારના સુખ હરામ થઈ ગયા, હે એ બહુ જબરી વાત છે. એમ અહીંયા સ્વામી કહે છે કે આ મહારાજને જ્યાંથી આ મળ્યા ત્યાંથી આ એના જે મનના જે વિકારો હતા એ બધાએ નાશ પામી ગયા, અને બધાએ સંસારના સુખ છે બધા ઝેર જેવા થઈ ગયા. એમ જાણી કરીને માત પિતા કુળ કુટુંબનો પણ જેને અતિશય અભાવ થઈ ગયો એવા તે ભક્ત અનન્ય ભાવથી ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરવા લાગ્યા. અભાવ કેમ થાય કે જો ભગવાન ભજવામાં આડરૂપ કરે તો અભાવ આવે, એટલે અને ભગવાન ભજવામાં જે આડ આવે તો એને તો એને એનો તો ત્યાગ જ કરવામાં શું. કારણ કે જો બિભીષણને એનો ભાઈએ ભગવાન ભજવા દીધા નહીં તો ભાઈનો પણ ત્યાગ કર્યો, ભરતજીએ માતાજીનો ત્યાગ કર્યો. ભગવાન ભજવામાં આડરૂપ થાય તો એટલે સ્વામી કહ્યું કે જે ભગવાન ભજન કરતા વારે એનું નાઈ નાખવું, હે એનું નાઈ નાખવું. ધન્ય જીવુ બાઈ હરિજન, રૂડા રાજ બાઈ છે પાવન, મળ્યા જે દીના જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. જીવુબાઈને ધન્ય છે, રૂડા પાસે એવા જ પાવન રાજબાઈઓ, પવિત્ર અતિ પવિત્ર. રાજબાઈને તો એવું હતું પવિત્ર કેવા, આ જીવુબાઈએ એવા પવિત્ર કે કોઈ દિવસનો કોઈ દિવસ પુરુષનો સ્પર્શ ન થાય. કોઈક બાઈના પેટમાં બાળક હોય, પુરુષના દીકરો હોય તો કહી દેતા કે તમે મારાથી પાંચ હાથ દૂર રહેજો, આવા પવિત્ર રહેનારા. જે દિવસથી જીવન પ્રાણ ભગવાન પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મળ્યા ત્યાં દિવસથી આ તનના સુખને છોડી દીધા, ભાવથી ભગવાન પુરુષોત્તમ નારાયણને ભજ્યા, અને ભગવાન ભજવામાં જે જે થયું તે સ્વામી કહે છે કે હું તમારા પ્રત્યે કહું છું કે જીવુબાઈ હરિજન ખરા, માંડી હરિ મૂર્તિ પૂજવા, ભગવાનની મૂર્તિની પૂજા કરે. લાલજી રાખ્યા હતા, લાલજીની પૂજા કરતા. પછી એના પિતાજી જે અભય ખાચરે પછી આ પૂજા કરતા જોયા, એટલે આખી આમ પૂજામાં જે રમ્યા કરે, એવું લાલજીને રમાડે જમાડે આનંદ પ્રમાડે. એટલે પછી એક દિવસ અભય રાજાએ કહ્યું કે જીવુ, એ કે આ બાળપણમાં આટલી રમત ન હોય, કે બાળપણના ખેલ રમવા જોઈએ, કે અને જ્યારે મોટા થાઓ ને ત્યારે ભગવાનનું ભજન કરજો, ત્યારે તમે પૂજા કરજો, એમાં અમે રાજી છીએ. ત્યારે જીવુ બાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત, નહીં આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. જીવુબાઈ કહે છે કે પિતાજી આવી તમે અમને વાત ન કરતા હો,
આ શરીરનો કંઈ વિશ્વાસ છે? અચાનક આ શરીર નાશ પામી જાય અને ગઢપણને વાયદે રહેવું એ અમને મનાતું નથી. ગઢપણ આવશે કે નહીં આવે એ કોઈ જાણતું નથી. માટે એ વાત અમારા તમે અમારા પરતે કરશો નહીં. અને જે આ જે હું લાલજીની પૂજા કરું છું એ પૂજામાં જે લાલજી છે એ મૂકવા જેવા નથી. મને તો બહુ આનંદ આવે છે, આમાં જ મને અલૌકિક સુખ મનાય છે. ત્યારે અભય રાજાએ કહ્યું કે તને એટલો બધો આનંદ આવતો હોય તો એ મૂર્તિમાં શું ચમત્કાર છે, એ ચમત્કાર જો મને હું જોઉં તો હું સાચું માનું. જ્યારે દેખું અલૌકિક કાંઈ ત્યારે મનાય અંતર માઈ, એમાં કરતા વિત્યા કાંઈ દન્ના, પરચો પામવા ઈચ્છા છે મનના. કંઈક પરચો બતાવે તો હું માનું, અને આજે પરચામાં બધા માને. એટલે પણ ભક્તોને જો ભાવના સાચી હોય તો એ ભગવાન છે એ પરચા પૂરે છે. એક કામ કરતાં કરતાં થોડાક દિવસ વીતી ગયા. પછી એક દિવસ પછી સાંજ પડી, સાંજે થઈને અભય રાજાએ તે વખતે ત્યાં આરતીમાં આવ્યા. જીવબાઈએ આરતી કરી ભાવથી પ્રેમથી, અને આરતી કરી નિત્ય નિયમ કર્યા, અને પછી જમાડવા માટે દૂધનો કટોરો ભરીને તૈયાર કર્યો. ભગવાનને દૂધનો કટોરો હાથમાં લઈને લાલજીને આમ પીવડાવ્યો, અને પીવડાવતા પીવડાવતા લાલજી મહારાજ એ દૂધનો કટોરો ખાલી કરી દીધો. ખાલી કરીને આમ કટોરો પાછો આપ્યો. એટલે તે વખતે આ દૂધ પીતા લાલજીને અભય રાજાના દર્શન, અભય રાજાને દર્શન થયા. એટલે અભય રાજાએ નીચી આશ્ચર્ય પામી ગયા કે ખરેખર આ કોઈ મારી દીકરી છે, પણ એ દીકરી કોઈ દેવી હોય એમ લાગે છે. કારણ કે ભગવાનની આગળ આ લાલજીની નાની મૂર્તિ અને એ ભગવાન છે એ દૂધ પી જાય એ આ પ્રત્યક્ષ મારા નજરે મેં જોયું. એટલે અભય રાજા દીકરીને પ્રણામ કર્યા, હો દીકરીની આગળ માથું નમાવ્યું. તાતને નગમાં તું લગારો તે પણ નમ્યા વારંવાર, ધન્ય બાઈ તમારી ભગતિ ઘેલાઈ મામે ન જાણી મતી ગતિ. હે બાઈ તમને ધન્ય છે, તમારી ભક્તિને ધન્ય છે. ઘેલાઈમાં એટલે આ રમતમાં મેં તમારી ગતિ જાણી શકી નહીં. તમે આ કોઈ મનુષ્ય નથી, પણ તમે કોઈ આજે કોઈ દેવતા દેવીએ મારે ઘેર તમે જન્મ ધારણ કર્યો છે. તમે અહીંયા મારે ઘેર જન્મ ધારણ કર્યો એ પણ મારા મોટા કોઈ પુણ્ય હશે. એમાં જીવુબાને જગદીશ આપે હરી પર ચા હમેશ, જે જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ. આવા નિરાવણ દ્રષ્ટિવાળા પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવુબા થઈ ગયા. નિષ્કુળાન સ્વામી કહે છે કે આવા પરતા જીવુબાને હંમેશા મહારાજ આપતા, અને જે જે મહારાજ 100 ગાઉ જેટલા દૂર હોય તો એ પણ ભગવાન જે દે ત્યાં લીલા કરતા હોય ને એ જીવુબા ઘર બેઠે દેખે. જેમ તમે ટીવીમાં જુઓ કેટલા દૂર છે ભુજ મંદિર, હે તમારી આગળ બધું દેખાયરું ને, હે એવી રીતે આ ભગવાનની કૃપાથી. પહેલે બધી આ ભગવાનની શક્તિ ને હમણાં પછી આ જંત્રની શક્તિ છે. હે પહેલે મંત્રની શક્તિ હતી ને હવે જંત્રની શક્તિથી જુઓ ક્યાંય અમેરિકા જેવા દેશમાં કે અહીંયા આમ પ્રત્યક્ષ ભગવાન જાણે બેઠા હોય ને એ બધું દેખાય અને એ જ વાતું સંભળાય. તો એવી રીતે આ જીવબાને પણ મહારાજે નિરાવરણ દ્રષ્ટિ આપી, એટલે મહારાજ ગમે ત્યાં હોય ત્યાં જીવબાને દર્શન થાય, ઘર બેઠા દર્શન થાય. એવા તો ઘણા ભાઈઓ હતા સત્સંગની અંદર. જે જે ક્રિયા કરે હરિ કાંઈ તે તો જાણે સર્વે જીવુબાઈ, નિરાવરણ દ્રષ્ટિ નિર્ધાર બીજા પરચા નો નહી પાર. આવા જીવબા લાડુબા એવા પ્રેમી ભક્તો આ ભગવાન પુરુષોત્તમ નારાયણને પોતાને ઘરે રાખ્યા, અને અક્ષરધામથી એવા ભક્તોને માટે જ ભગવાન પધારેલા. હો એવા ભક્તોને માટે જ ભગવાન આવે. એક વખત મહારાજ ધામમાં પધાર્યા પછી જીવુબા લાડુબા લાડુબાની પાસે એક માળા હતી. માળા શેની હતી તો કે મહારાજના
અંગમાં જેમ ચંદન ચર્ચ્યું હતું. આજે જુઓ નરનાણ દેવના તમે દર્શન કર્યા, હે ચંદનના વાઘા છે ને, એમ મહારાજના શરીરમાં ચંદન ચર્ચ્યું હતું. અને એ ચંદન પછી ઉતારી અને પછી એના ગોટી બનાવી, એની માળા કરી, મણકા બનાવી અને એ માળા બનાવી અને લાડુબાઈ નિત્ય પૂજામાં રાખતા, દર્શન કરતા. પછી મહારાજ ધામમાં પધાર્યા પછી અમદાવાદથી જિષ્ણુદાસ સ્વામી બહુ ગવૈયા હતા, બહુ ગવૈયા હતા, કીર્તનો બોલતા, એટલે ગઢપુરમાં દર્શન કરવા માટે આવ્યા. ગઢપુરમાં દર્શન કરવા માટે આવ્યા અને ગોપીનાથજી મહારાજની આગળ બેસી અને કેટલાક સંતોની સાથે એ ગોપીનાથજી મહારાજની આગળ કીર્તનો બોલ્યા અને આ લાડુબા પણ કીર્તન સાંભળ્યા. ત્યાં એવા પ્રેમ મગનથી ભગવાનને રીઝવવા માટે કીર્તન બોલ્યા ને, એટલે સ્વામી તેના સ્વામી ઉપર તે જીવબા રાજી થઈ ગયા. અને તેવી રીતે ત્યાં દાદો ખાચર ભેગા, એટલે દાદો ખાચર તો પછી ઉઠી અને બાથમાં ઘાલીને સ્વામીને મળ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, તમારા ઉપર હું બહુ રાજી થઈ ગયો, તમે મહારાજને બહુ રીઝવ્યા હો, તો તમારા ઉપર રાજી થયો છું, તો તમે કંઈક મારી પાસેથી માગો. એટલે પછી જિષ્ણુદાસ સ્વામીએ કહ્યું કે હું એ કે જી માગું એ આપશો, તો કે હા હા એ કે જી માગો એ આપશું. દાદા ખાંચાને એમ કે હવે આ સાધુ માગી માગીને શું માગશે, કદાચ 200 રૂપિયા માગશે, કંઈ પુસ્તક લખાવવું હશે તો પુસ્તક લખાવી દઈશ, કે બીજું કંઈક ગીરીક માગશે. એટલે પછી 2-3 ફેરા વારંવાર પૂછ્યું કે આપશો ને, આપશો ને. એટલે પછી દાદા ખાચર કે હા એ કે સ્વામી, તમારા ઉપર હું રાજી થઈને કે જે માગશો એ આપીશ. ત્યારે જિષ્ણુદાસ સ્વામી કે તો તમારા લાડુ ફોઈ છે એમની પાસે એ કે ચંદનની માળા છે, એ માળા તમે લઈને દો મને. એટલે પછી દાદો ખાચર કે હું હમણાં જ લઈ આવું. એટલે દરબારમાં આવ્યા, દરબારમાં આવીને પછી પેટારો ઉઘાડીને પછી આમ માળા ગોતતા હતા. ત્યાં તો લાડુબાઈએ પૂછ્યું કે દાદા શું ગોતો છો, એ કે ફોઈ, એ કે આ જિષ્ણુદાસ સ્વામી કીર્તન બોલ્યા અને એને મારી પાસેથી રાજી થઈને માળા માગી છે, એ માળા હું દેવા માટે ગોતું છું. ત્યારે લાડુબા કે દાદા તું તો ગાંડો લાગે, એ કે હે આ માળા કંઈ અપાય, આ માળા તો મારું જીવન છે, એ કે આ માળા જો જાય તો મારું જીવન છૂટી જાય, કે આ માળા તો ન અપાય, કે ગમે તેમ થાય પણ આ માળા ન અપાય, તો કોઈ રીતે આપો એવું ખરું, તો કે કોઈ રીતે ના આપી શકાય, તો કે ગમે તેમ કાંઈ એનો ઉપાય તો બતાવો, કે ઉપાય એ છે કે હવે તારા જેવા, મારા જેવા, તારા બાપ દાદા ખાચર જેવા, હે દાદા ખાચર અભય રાજા જેવા, એવા બધા મુક્તો આ પૃથ્વી ઉપર આવે અને સ્વામિનારાયણ ભગવાનને પાછા પૃથ્વી ઉપર લાવે અને એ સ્વામિનારાયણ ભગવાનને ફરી આ ચંદન ચર્ચાય અને એની પછી માળા બને, ત્યારે એ માળા મને મળે ત્યારે આ માળા તને આપું, આટલી મોઘી છે આ માળા. એટલે અહીંયા દાદા ખાચર બોલાઈ ગયું, પણ બાવા ખાચર હતા, બાવા ખાચર. એટલે આ બાવા ખાચર એ કે બાવા, એ કે તારા બાપ દાદા જેવા આ પૃથ્વી પર એ કે સ્વામિનારાયણ ભગવાનને રાખી શકે, બીજો કોઈ રાખી ન શકે, અને એના માટે આ ભગવાન પધાર્યા છે. ત્યારે એ બાવા ખાચરને મહિમા સમજાણો કે આ માળામાં આટલી શક્તિ છે, આટલી તાકાત છે, આ તો જીવન છે એના. એટલે લાડુબા જીવબા જેવા જે મુક્તો એ આ પૃથ્વી ઉપર આવ્યા અને એ કેવી સત્સંગની જામણી કરી અને એ બધાએ મુક્તોને અખંડ સુખ આપ્યા અને એ જ સુખ આપણે આપી ગયા છે. હો હવે નિષ્કુળાન સ્વામી કહે છે કે આવા પરચા મહારાજ એ અનંત પૂર્યા છે, અનંત ભક્તોને સુખ્યા કર્યા છે અને હજી પણ કરે જ છે સુખી. હા, જો એના થઈને રહેશું તો એ ભગવાન છે એ આપણે સર્વે પ્રકારે સુખી કરશે અને દરેક સંકટમાં હાલતે ચાલતે દરેક ક્રિયામાં ભગવાન આપણી હાજર જ છે. સૂઈ જઈને હવારે ના ઉઠી તો શું થાય, લ્યો હે ઉઠાડે છે એ ઘણું સારું છે ને, ખાઈ છે પચાવે છે એ પરચા જ છે ને, હે પચે નહીં તો શું થાય, અને પચે ખાઈને પછી બહારે ન નીકળે